વેલકમ ટુ ધ એજ્યુકેશન એકેડેમી આજે આપણે કોર્પોરેટ અકાઉન્ટના એક પ્રકરણ સમાવેશના હિસાબોના એકમમાં એક નવા ઉદાહરણની ગણતરી કરીશું સામાન્ય રીતે આ દાખલો ઘણીવાર યુનિવર્સિટીની પરીક્ષાઓમાં પૂછવામાં આવ્યો છે આપણે વિડીયોની શરૂઆત કરીએ તે પહેલાં જો તમે આ ચેનલ પર પ્રથમવાર આવ્યા છો તો આ ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરો જેથી તમને આ પ્રકારના બીજા ઉપયોગી વિડીયો પણ મળતા રહે આ ઉપરાંત તમે અમને ઇન્સ્ટાગ્રામ ઉપર પણ ફોલો કરી શકો છો જે અંગેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શનમાં મળી જશે હવે આપણે આજના વિડીયોની શરૂઆત કરીએ આપણને રકમ આપવામાં આવી છે પલક કંપની લિમિટેડનું તારીખ એકત્રીસ ત્રણ બે હજાર સત્તરના રોજનું પાકું સરવૈયું નીચે મુજબ છે પાકા સરવૈયામાં આપણને ઇક્વિટી શેર મૂડી આપી છે અનામત અને વધારો આપ્યો છે નફા નુકસાન ખાતું આપ્યું છે સામાન્ય અનામત આપી છે કારીગર અકસ્માત વોટર ફંડ છે ચાલુ દેવામાં આઠ ટકાના ડિબેન્ચર્સ ચાલુ દેવા સ્વરૂપે લેણડાળો દેવી હુંડી અને જોગવાઈઓમાં આપણને પ્રોવિડન્ટ ફંડની જોગવાઈઓ આપી છે ત્યારબાદ આપણને કહ્યું છે મિલકતોમાં દ્રશ્ય મિલકતો સ્વરૂપે જમીન મકાન ફર્નિચર મશીનરી અને અદ્રશ્ય મિલકતોમાં પાઘડીની રકમ આપી છે જ્યારે બિનચાલુ રોકાણો સ્વરૂપે રોકાણો આપ્યા છે રૂપિયા વીસ હજારના અને અન્ય ચાલુ મિલકતોમાં આપણને કહ્યું છે દેવાદારો લેણીહૂંડી અને રોકડ અને રોકડ સ્વરૂપની મિલકત પ્રમાણે રોકડ અથવા બેંક સિલક આપી છે આપણને નીચે કહ્યું છે તારીખ એક ચાર બે હજાર સત્તરના રોજ કનિકા લિમિટેડે પલક લિમિટેડને નીચેની શરતોએ સમાવી લેવાનું નક્કી કર્યું હવાલા નંબર એક છે રોકાણો તેમજ લેણી હુંડી સિવાયની બધી જ મિલકતો લઈ લેવી હવાલા નંબર બે દેવી હુંડી સ્વી સિવાયની જવાબદારીઓ લઈ લેવી હવાલા નંબર ત્રણ કનિકા લિમિટેડના દસ ટકાના ડિબેન્ચર્સ આપી પાંચ ટકા વટાવે ડિબેન્ચરોનું દેવું ચૂકવી દેવામાં આવ્યું છે ત્યારબાદ આપણને હવાલા નંબર ચારમાં કહ્યું છે કે પલક લિમિટેડના પ્રત્યેક ઇક્વિટી શેરના બદલામાં કનિકા લિમિટેડના દરેક રૂપિયા દસનો એક એવા બાર ઇક્વિટી શેર દરેક દીઠ રૂપિયા બે પ્રીમિયમે આપવાના છે હવાલા નંબર પાંચ પલક લિમિટેડનો વિસર્જન ખર્ચ છ હજાર પાંચસો જે કનિકા લિમિટેડે ભોગવવાનો છે નંબર છ કાયમી મિલકતો ચોપડે કિંમત કરતાં પચાસ ટકા વધુ ગણવી હવાલા નંબર સાત પલક લિમિટેડે રોકાણો પચીસ હજારમાં વેચ્યા અને લેણી હુંડીના પચાસ હજાર ઉપજ્યા હવાલા નંબર આઠ દેવી હુંડીના પૂરેપૂરા નાણાં ચૂકવી આપ્યા આપણને કહ્યું છે કે ઉપરોક્ત લિમિટેડના ચોપડે જરૂરી ખાતા તૈયાર કરો અને પઘડી તથા મૂડી અનામતની ગણતરી કરો અહીં આપણે જે ધંધો વેચનાર છે એટલે કે પલક લિમિટેડના ચોપડે જરૂરી ખાતા તૈયાર કરવાના છે અને જે ચોખ્ખી મિલકતો અને ખરીદ કિંમત બાદ પાઘડી અથવા મૂડી અનામત મળે છે તેની ગણતરી કરવાની છે તો હવે આપણે સૌ ચોખ્ખી મિલકતોની ગણતરી કરીએ ચોખ્ખી મિલકતો માટે આપણે કુલ મિલકતોમાંથી કુલ દેવા બાદ કરીએ છીએ તો જુઓ પ્રથમ મિલકત છે જમીન મકાન અને હવાલા નંબર છમાં આપણને કહ્યું છે કે કાયમી મિલકતો ચોપડે કિંમત કરતાં પચાસ ટકા વધુ ગણવી એટલે કે દરેક કાયમી મિલકતો જમીન મકાન ફર્નિચર અને મશીનરીની કિંમત આપણે પચાસ ટકા વધુ ગણવાની છે તો આપણને જમીન મકાનની કિંમત પચાસ ટકા ઉમેરતા મળશે ત્રણ લાખ રૂપિયા ત્યારબાદ ફર્નિચર તેના પચાસ હજાર વધતા પચાસ ટકા કરતાં આપણને ફર્નિચરની કિંમત મળશે પંચોતેર હજાર ત્યારબાદ મશીનરીની કિંમત મળશે બે લાખ પચીસ હજાર હવે આપણને આગળ આપ્યું છે અદૃશ્ય મિલકતો એટલે કે પાઘડી આપણે પાઘડીની રકમ લેવાની નથી ત્યારબાદ છે બિનચાલુ રોકાણો હવે રોકાણો પણ આપણી કંપની લેતી નથી કારણ કે પ્રથમ નંબરના હવાલામાં કહ્યું છે કે રોકાણો સિવાયની અને લેણી હુંદી સિવાયની બધી જ મિલકતો લઈ લે છે આથી આપણે રોકાણો અને લેણી હુંદી બંને અહીં લેવાના નથી ત્યારબાદ છે દેવાદારો તો આવશે દેવાદારો રૂપિયા એંસી હજાર લેણી હુંદી આપણે લેવાના નથી અને અંતે છે રોકડ અથવા બેંક ચાલીસ હજાર રૂપિયા આમ આપણને કુલ મિલકતો મળશે રૂપિયા સાત લાખ વીસ હજાર હવે તેમાંથી આપણે દેવા બાદ કરીએ તો જુઓ દેવામાં આપણને હવાલા નંબર બેમાં કહ્યું છે કે દેવી હૂંડી સિવાયની જવાબદારીઓ લઈ લેવી એટલે કે દેવા સ્વરૂપે આપણે દેવી હુંદી લેવાની નથી અને ડિબેન્ચર્સ અંગે આપણે હવાલા નંબર ત્રણમાં કહ્યું છે કે કનિકા લિમિટેડના દસ ટકાના ડિબેન્ચર્સ આપી પાંચ ટકા વટાવે ડિબેન્ચરોને દેવું ચૂકવી આપ્યું એટલે કે એક લાખ પચાસ હજારના જે પલક લિમિટેડના ડિબેન્ચર્સ છે તેમને આપણે પાંચ ટકા વટાવે દસ ટકાના ડિબેન્ચર્સ આપવાના છે તો સૌ પ્રથમ આપણે એક લાખ પચાસ હજારના પાંચ ટકા વટાવ કરતાં આપણને વટાવની કિંમત મળશે રૂપિયા સાત હજાર પાંચસો હવે આપણે આ એક લાખ પચાસ હજારમાંથી સાત હજાર પાંચસો વતાઓ બાદ કરતાં જે કિંમત મળશે તે કિંમતે આપણે ડિબેન્ચર્સને લેવાના છે આથી આપણે લખીએ બાદ દેવા અને દસ ટકાના ડિબેન્ચર્સ એક લાખ પચાસ હજાર રૂપિયા તેની દાર્શનિક કિંમત અને તેનામાંથી પાંચ ટકા વતાઓ પંચોતેરસો બાદ કરતાં આપણને દસ ટકાના ડિબેન્ચર્સની કિંમત મળશે રૂપિયા એક લાખ હજાર પાંચસો ત્યારબાદ છે લેણદાળો તે તો સીધા જ લેવાના છે નીચે લખીએ લેણ આળો રૂપિયા વીસ હજાર દેવી હુંડી આપણે સ્વીકારવાના નથી અને અંતે છે પ્રોવિડન્ટ ફંડ તો આપણને પ્રોવિડન્ટ ફંડની કિંમત આપી છે રૂપિયા દસ હજાર આમ આપણને કુલ દેવાની રકમ મળશે એક લાખ બોતેર હજાર પાંચસો હવે આપણે સાત લાખ વીસ હજાર જે મિલકતો મળી છે તેમાંથી એક લાખ બોતેર હજાર પાંચસો બાદ કરતાં આપણને ચોખ્ખી મિલકતો મળશે રૂપિયા પાંચ લાખ સુડતાળીસ હજાર પાંચસો હવે આપણે શું કરવાનું છે તો ખરીદ કિંમતની ગણતરી કરીએ તો નીચે લખીએ ખરીદ કિંમત અને અવેજ પદ્ધતિ કારણ કે અહીં આપણને બધી જ કિંમતો આપી દીધી છે જુઓ ખરીદ કિંમત માટે આપણને કહ્યું છે હવાલા નંબર ચારમાં પલક લિમિટેડના પ્રત્યેક ઇક્વિટી શેરના બદલામાં કનિકા લિમિટેડનો દસનો એક એવા બાર ઇક્વિટી શેર આપવાના છે એટલે કે એક શેરના બદલામાં આપણે બાર શેર આપવાના છે તો આપણે જોઈએ કે પલક લિમિટેડના કેટલા શેર છે તો પલક લિમિટેડના શેરની સંખ્યા છે ચાર હજાર રૂપિયા તો હવે આપણે પદ મૂકીએ કે પલક લિમિટેડના એક શેર હોય તો કનિકા લિમિટેડના બાર શેર માટે જો પલક લિમિટેડના ચાર હજાર શેર હોય તો કનિકા લિમિટેડના શેરની સંખ્યા કેટલી તો આ ત્રણેય રકમ ચાર હજાર ગુણ્યા બાર ભાગ્યા એક કરતાં આપણને ખરીદ કિંમત પેટે આપવાના શેરની સંખ્યા મળશે રૂપિયા અડતાલીસ હજાર હવે આપણે ઇક્વિટી શેર ચૂકવીએ તો આવશે ઇક્વિટી શેર અડતાળીસ હજાર રૂપિયા ગુણ્યા દસ કરતાં મળશે ચાર લાખ એંશી હજાર જેની દાર્શનિક કિંમત છે ત્યારબાદ આ શેર આપણે બે ટકા પ્રીમિયમથી એટલે કે બે રૂપિયા પ્રીમિયમથી આપવાના છે તો ફરીથી આપણે નીચે લખીએ જામીનગીરી પ્રીમિયમ અડતાળીસ હજાર શેર ગુણ્યા બે રૂપિયા પ્રીમિયમ તો આપણને જામીનગીરી પ્રીમિયમની રકમ મળશે રૂપિયા છન્નું હજાર આમ આપણને ખરીદ કિંમત મળી રૂપિયા પાંચ લાખ છોતેર હજાર આ ઉપરાંત આપણને હવાલા નંબર પાંચમાં કહ્યું છે કે પલક લિમિટેડનો વિસર્જન ખર્ચ કનિકા લિમિટેડ ચૂકવશે હવે જ્યારે પણ કંપનીનો વિસર્જન ખર્ચ નવી કંપની ચૂકવે તો તેની બે રીતે નોંધ કરવામાં આવે છે પ્રથમ પદ્ધતિ છે કે જો તમે ખરીદ કિંમતમાં પ્લસ કરી દો તો પણ ચાલશે અને બીજી પદ્ધતિ છે કે જ્યારે તમે પાઘડી શોધો અને પાઘડીની કિંમતમાં પ્લસ કરો તો પણ જવાબ તમારો સાચો જ ગણાશે અથવા ગણતરી પણ સાચી જ ગણાશે અહીં આપણે ખરીદ કિંમતમાં પ્લસ કરીએ છીએ આથી ત્યાં લખીએ વટ્ટા વિસર્જન ખર્ચ છ હજાર પાંચ પાંચસો આમ આપણને ખરીદ કિંમત મળશે રૂપિયા પાંચ લાખ બ્યાસી હજાર પાંચસો જુઓ આપણે દાખલામાં વિસર્જન ખર્ચને ખરીદ કિંમત સ્વરૂપે ધ્યાનમાં લેવાનો નથી આ તો માત્ર પાઘડીની ગણતરી માટે છે એટલે કે આપણે જ્યાં મિલકત નિકાલ ખાતાની જમા બાજુ ખરીદ કિંમત લખીશું તો આપણે ત્યાં પાંચ લાખ છોત્તેર હજારને ધ્યાનમાં લેવાના છે પાંચ લાખ બ્યાસી હજાર પાંચસોને લેવાના નથી આમ ચોખ્ખી મિલકતોની ગણતરી થઈ ગઈ ખરીદ કિંમતની ગણતરી થઈ ગઈ હવે આપણે ગણતરી કરીએ પઘડી અથવા મૂડી અનામતની તો જુઓ આપણી ચોખ્ખી મિલકતો છે પાંચ લાખ સુડતાળીસ હજાર પાંચસો અને ખરીદ કિંમત છે પાંચ લાખ બ્યાસી હજાર પાંચસો એટલે કે ખરીદ કિંમત વધારે છે માટે આપણે આ ધંધામાં પઘડીની ગણતરી કરવાની છે આથી ગણતરીમાં નીચે લખીએ પઘડી હવે પાઘડીનું સૂત્ર છે કે પાઘડી બરાબર ખરીદ કિંમત ઓછા ચોખ્ખી મિલકતો આપણને ખરીદ કિંમત મળી પાંચ લાખ બ્યાસી હજાર પાંચસો અને ચોખ્ખી મિલકતો છે પાંચ લાખ સુડતાળીસ હજાર પાંચસો બંનેની બાદબાકી કરતાં આપણને પાઘડીની રકમ મળશે રૂપિયા પાંત્રીસ હજાર આમ જેટલી ગણતરી કરવાની હતી બધી જ ગણતરી થઈ ગઈ ચોખ્ખી મિલકતો મળી ગઈ ખરીદ કિંમત મળી ગઈ અને પાઘડીની પણ કિંમત મળી ગઈ હવે આપણે પલક લિમિટેડ એટલે કે જે કંપનીનો સમાવેશ થાય છે તે કંપનીના ચોપડે જરૂરી ખાતાઓ તૈયાર કરીએ તો તેમાં આપણે સામાન્ય રીતે તૈયાર કરીએ છીએ માલ મિલકત નિકાલ ખાતું ઇક્વિટી શેર હોલ્ડરનું ખાતું અને રોકડ કે બેંક ખાતું અહીં આપણે નવી કંપની એટલે કે કનિકા લિમિટેડનું ખાતું તૈયાર કર્યું નથી કારણ કે તેમાં માત્ર બે જ એન્ટ્રી છે બીજી કોઈ વધારાની એન્ટ્રી નથી આથી આપણે તેનું ખાતું તૈયાર કર્યું નથી આપણે અહીં માત્ર જેટલા ખાતાઓ ઇમ્પોર્ટન્ટ છે તે જ ખાતાઓ લીધા છે સૌપ્રથમ આપણે એન્ટ્રીની શરૂઆત કરીએ છીએ હંમેશા પાકા સરવૈયામાંથી તો જુઓ પાકા સરવૈયામાં આપણને આપી છે ઇક્વિટી શેર મૂડી ઇક્વિટી શેર મૂડી ઇક્વિટી શેર હોલ્ડરો ખાતાની જમા બાજુ લખવામાં આવે છે અને ઇક્વિટી શેર હોલ્ડરો ખાતાની જમા બાજુ લખીએ ઇક્વિટી શેર મૂડી ખાતે રૂપિયા ચાર લાખ ત્યારબાદ છે સામાન્ય અનામત નફા નુકસાન ખાતું અને કારીગર અકસ્માત વોટર ફંડ એટલે કે બધી જ અનામતો છે તો આ દરેક અનામતો પણ ઇક્વિટી શેર હોલ્ડરો ખાતાની જમા બાજુ આવે છે આથી ત્યાં લખીએ સામાન્ય અનામત રૂપિયા વીસ હજાર નફા નુકસાન ખાતે રૂપિયા દસ હજાર અને કારીગર અકસ્માત વોટર ફંડ રૂપિયા દસ હજાર ત્યારબાદ છે ચાલુ દેવામાં આઠ ટકાના ડિબેન્ચર્સ હવે આપણે મિલકતો અને દેવાની નોંધ આપણા માલ મિલકત નિકાલ ખાતાની ઉધળ કે જમા બાજુ કરીએ છીએ અહીં ડિબેન્ચર્સ દેવાની વિગત છે તો આથી તે મિલકત નિકાલ ખાતાની જમા બાજુ આવશે તો જમા બાજુ લખીએ આઠ ટકાના ડિબેન્ચર્સ ને તેની રકમ એક લાખ પચાસ હજાર રૂપિયા ત્યારબાદ છે લેણદારો રૂપિયા વીસ હજાર દેવી હુંદી રૂપિયા પાંચ હજાર અને અંતે છે પ્રોવિડન્ટ ફંડ રૂપિયા દસ હજાર આ થઈ ગઈ મોદી દેવા બાજુની વિગત હવે આપણે જોઈએ મિલકત લેણા બાજુની વિગત તો જુઓ તેમાં આપણને પ્રથમ આપ્યું છે જમીન મકાન રૂપિયા બે લાખ ફર્નિચર રૂપિયા પચાસ હજાર મશીનરી રૂપિયા એક લાખ પચાસ હજાર પગડી રૂપિયા પચીસ હજાર રોકાણો રૂપિયા વીસ હજાર અને ચાલુ મિલકતોમાં આપણને કહ્યું છે દેવા દેવાદારો રૂપિયા એંસી હજાર લેણી હુંડી રૂપિયા સાહીઠ હજાર અને રોકડ અથવા બેંક સિલક રૂપિયા ચાલીસ હજાર આમ પાકા સરવૈયાની વિગત પૂર્ણ થઈ ગઈ હવે આપણે ખરીદ કિંમતની એન્ટ્રી કરી દઈએ તો જુઓ ખરીદ કિંમતની એન્ટ્રી સામાન્ય રીતે આપણે માલ મિલકત નિકાલ ખાતાની જમા બાજુ કરીએ છીએ તો માલ મિલકત નિકાલ ખાતાની જમા બાજુ આવશે કનિકા લિમિટેડ ખાતે ખરીદ કિંમત અને અગાઉ આપણે જે ખરીદ કિંમત શોધી છે વિસર્જન ખર્ચ પહેલાંની તે જ ખરીદ કિંમત આપણે અહીં લેવાની છે પાંચ લાખ છોતેર હજાર હવે આ પાંચ લાખ છોતેર હજારના આપણે ઇક્વિટી શેર પ્રીમિયમ સહિત આપીએ છીએ આથી તે ઇક્વિટી શેર હોલ્ડરો ખાતાની ઉધાર બાજુ આવશે તો ઇક્વિટી શેર હોલ્ડરો ખાતાની ઉધાર બાજુ લખીએ કનિકા લિમિટેડ ખાતે ઇક્વિટી શેર જામીનગીરી પ્રીમિયમ સહિત ટોટલ રકમ પાંચ લાખ છોતેર હજાર કારણ કે આપણે ખરીદ કિંમત પેટે માત્ર ઇક્વિટી શેર જ ચૂકવીએ છીએ આથી એક જ વિગતને ધ્યાનમાં લેવાની છે આમ પાકા સરવૈયાની ખરીદ કિંમતની અંતરે થઈ ગઈ હવે આપણે હવાલાને ધ્યાનમાં લઈએ તો જુઓ પ્રથમ હવાલામાં કહ્યું છે કે રોકાણો તેમજ લેણી હુંડી સિવાયની બધી જ મિલકતો લઈ લેવી એટલે કે આપણે રોકાણો નવી કંપની લેતા નથી અને હવાલા નંબર સાતમાં આપણને કહ્યું છે કે પલક લિમિટેડે રૂપિયા પચીસ હજારમાં રોકાણો વેચ્યા અને લેણી હુંડીના પચાસ હજાર ઉપજ્યા તો તે મિલકત સ્વરૂપે તમે ઉધાર બાજુ લખ્યું છે રોકાણો અને લેણી હુંડી હવે આપણે તેનો નિકાલ કરીએ છીએ એટલે કે તેનું વેચાણ કરીએ છીએ તો તે માલ મિલકત નિકાલ ખાતાની જમા બાજુ આવશે અને ત્યાં લખીએ બેંક ખાતે રોકાણોનું વેચાણ રૂપિયા પચીસ હજાર હવે આ વેચાણની બીજી નોંધ આપણા રોકડ અથવા બેંક ખાતાની ઉધાર બાજુ કારણ કે માલ મિલકત નિકાલ ખાતાની જમા બાજુ છે આથી ઉધાર બાજુ લખીએ માલ મિલકત નિકાલ ખાતે રોકાણો રૂપિયા પચીસ હજાર ત્યારબાદ છે લેણી હુંદીના પચાસ હજાર ઉપજ્યા તો રોકાણોના નીચે માલ મિલકત નિકાલ ખાતાની જમા બાજુ લખીએ બેંક ખાતે લેણી હુડીની ઉપજ રૂપિયા પચાસ હજાર હવે ફરીથી રોકડ ખાતાની ઉધાર બાજુ કારણ કે અહીં માલ મિલકત નિકાલ ખાતાની જમા બાજુ છે તો રોકડ ખાતાની ઉધાર બાજુ અથવા બેંક ખાતાની ઉધાર બાજુ લખીએ માલ મિલકત નિકાલ ખાતે લેણી હુદી રૂપિયા પચાસ હજાર આગળ હવાલામાં આપણને કહ્યું છે હવાલા નંબર આઠમાં કે દેવી હૂંડીના પૂરેપૂરા નાણાં ચૂકવી આપ્યા એટલે કે દેવી હૂંડીને આપણે ચૂકવણી ગણીએ છીએ તો જુઓ આપણે દેવી હૂંડી માલ મિલકત નિકાલ ખાતાની જમા બાજુ લખ્યું છે તો હવે તે માલ મિલકત નિકાલ ખાતાની ઉધાર બાજુ આવશે કારણ કે આપણે તેની ચૂકવણી કરીશું તો આપણે માલ મિલકત નિકાલ ખાતાની ઉધાર બાજુ લખીએ બેંક ખાતે દેવી હુંડી રૂપિયા પાંચ હજાર હવે આ દેવી હુંડી આપણે ચૂકવીએ છીએ તો આથી તે રોકડ ખાતાની જમા બાજુ આવશે તો રોકડ ખાતાની જમા બાજુ લખીએ માલ મિલકત નિકાલ ખાતે દેવી હુંડી રૂપિયા પાંચ હજાર આમ હવાલાની બધી જ એન્ટ્રી થઈ ગઈ જેટલી એન્ટ્રી કરવાની હતી બધી એન્ટરી પૂર્ણ થઈ ગઈ હવે આપણે માલ મિલકત નિકાલ ખાતું સૌ પ્રથમ બંધ કરીએ તો જુઓ અહીં જમા બાજુની રકમ વધારે છે તો આપણને સરવાળો જમા બાજુ મળશે રૂપિયા આઠ લાખ છત્રીસ હજાર તે જ સરવાળાને આપણે ઉધાર બાજુ લાવીએ તો ઉધાર બાજુ મળશે રૂપિયા આઠ લાખ છત્રીસ હજાર હવે આઠ લાખ છત્રીસ હજારમાંથી ઉધાર બાજુની બધી જ વિગત બાદ કરતાં આપણને જે ખુદતી વિગત મળશે તે ગણાશે આપણો નફો અને તે આપણા ઇક્વિટી શેર હોલ્ડરો ખાતે લઈ જવાનો છે આઠ લાખ છત્રીસ હજારમાંથી ઉધાર બાજુની વિગત બાદ કરતાં આપણને નફો મળશે રૂપિયા બે લાખ છ હજાર હવે આ નફો આપણે ઇક્વિટી શેર ખાતાની જમા બાજુ લખીએ કારણ કે અહીં તે ઉધાર છે તો ઇક્વિટી શેર ખાતાની જમા બાજુ આવશે માલ મિલકત નિકાલ ખાતે નફો રૂપિયા બે લાખ છ હજાર હવે અહીં ફરીથી ઇક્વિટી શેર હોલ્ડરનું ખાતું આપણે બંધ કરીએ તો જુઓ અહીં પણ જમા બાજુ વિગત વધારે છે રકમ વધારે છે તો આપણે જમા બાજુનો સરવાળો કરીએ અને આપણને સરવાળો મળશે રૂપિયા છ લાખ છેતાળીસ હજાર તે જ સરવાળો આપણે ઉધાર બાજુ પર લખીએ છ લાખ છેતાળીસ હજાર હવે આ છ લાખ છેતાળીસ હજારમાંથી ઉધાર બાજુની વિગત પાંચ લાખ છુ્તેર હજાર બાદ કરતાં આપણને જે ખુદતી વિગત મળશે તે કહેવાશે રોકડ અથવા બેંક ખાતે લઈ જવાની છે તો આપણને રોકડ અથવા બેંક ખાતે લઈ જવાની વિગત મળશે રૂપિયા સિત્તેર હજાર હવે આ વિગત રોકડ ખાતાની જમા બાજુ આવશે કારણ કે તે અહીં ઇક્વિટી શેર હોલ્ડરો ખાતાની ઉધાર બાજુ છે તો રોકડ ખાતાની જમા બાજુ લખીએ ઇક્વિટી શેર હોલ્ડરો ખાતે બેંક અથવા રોકડ સિલક અને તેની રકમ છે રૂપિયા સિત્તેર હજાર હવે આપણે રોકડ ખાતાનો સરવાળો કરીએ તો જુઓ અહીં જમા બાજુ પણ પંચોતેર હજાર મળશે અને ઉધાર બાજુ પણ સરવાળો પંચોતેર હજાર મળી જશે આમ બંને બાજુનો સરવાળો સરખો મળી ગયો જો રોકડ ખાતાનો સરવાળો સરખો મળી જાય તો તમારો દાખલો સાચો છે એમ ગણાશે જો તમારો સરવાળો ન મળે તો તમારા કોઈ દાખલામાં દાખલામાં કોઈ પણ જગ્યાએ ગણતરીની ભૂલ રહેલી છે તેની એકવાર તપાસ કરી લેવી આમ આપણો એક દાખલો અહીં પૂર્ણ થયો જો આ દાખલામાં તમને કોઈપણ પ્રકારનો પ્રશ્ન હોય કંઈ સમજ ન પડી હોય તો તે અમને નીચે કોમેન્ટ બોક્સમાં જણાવો આ ઉપરાંત જો તમે આ ચેનલ પર પ્રથમવાર આવ્યા છો તો આ ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરો જેથી તમને આ પ્રકારના બીજા અન્ય ઉપયોગી વિડીયો પણ મળતા રહે આ ઉપરાંત તમે અમારી ચેનલને તમારા મિત્રો સાથે પણ શેર કરો જેથી તેઓ પણ આ પ્રકારના વિડીયો અને આ પ્રકારના અલગ અલગ ઉદાહરણો કઈ રીતે સોલ્વ કરવામાં આવે છે તે અંગેની માહિતી મેળવે હવે આપણે જ્યારે નેક્સ્ટ વિડીયોમાં મળીશું ત્યારે ફરીથી એક નવા અલંગ પ્રકારના ઉદાહરણની ગણતરી કરીશું થેન્ક યુ